એટલે મૂળ વસ્તુ છે કે આપણે આ કાર્યની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ એ બે મોટી વસ્તુ છે, અને ભગવાનની નિષ્ઠા કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ સર્વોપરી છે, એમના ભક્ત ગુણાતીત છે, અને એ પ્રમાણે આ કાર્ય શાસ્ત્રી મહારાજ એ આપણા માટે જ એમણે આ તે મહારાજનું સાચું જ્ઞાન હતું પ્રવર્તે અને લોકોને એનું જ્ઞાન થાય અને મુક્તિ થાય, મુક્તિને એટલે મોક્ષને પામે એટલા માટે એમના કાર્યમાં આ બધું થયું. અને ત્યાર પછી ધીરે ધીરે આ બધું છે. એટલે કહેવાનું શું છે કે અહીંયા જે સત્સંગ થયો છે ધીરે ધીરે વધ્યો છે, આજે બહુ મોટા પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છીએ. અને ધીરે ધીરે જમીનની વાતો થઈ ગઈ આપણે, અને જમીને પછી એ રીતે મળી ગઈ, અને એ જગ્યા આપણે આ સારી પ્રસન્ન પડી, અને અહીંયા આગળ આ થયું અને એનો બધો સહકાર મળ્યો, હરિભક્તો એનો પણ ઉત્સાહ અને પ્રેમ. આજે માણસો બધા સામાન્ય છે, આપણા પાસે કોઈ લાખોપતિ કરોડપતિ છે નહીં કે જે સત્સંગ પણ જે લાખો ને કરોડપતિ જે ન કરી શકે એ આપણા સામાન્ય હરિભક્તોએ કામ કર્યું. એમની શક્તિ બહારની વાત છે, એ પ્રમાણે જેને કાંકરે કાંકરે પાર બંધાય ટીપે સરોવર ભરાય, એટલે થોડું થોડું કરતાં પણ એમની બધી સેવા છે. એટલે કારણ કે એમના જીવમાં એક સમર્પણ ભાવના હતી કે આ વાત સાચી છે અને આપણે કરવું છે, તો એ એટલી શ્રદ્ધાથી સામાન્ય હોય તોય થાય. શ્રીજી મહારાજ એક વખત ગઢડાની અંદર ગોપીનાથનું મંદિર બનતા હતા ત્યારે બધા હરિભક્તો મોટા મોટા બધા બેઠેલા હતા. મહારાજ કહ્યું કે આ મંદિર આપણે કરીએ તો પેલી જે લખની કરવી પડે, એટલે બધા બેઠા હતા તો કહ્યું મારે કંઈ લખો, કોઈ 1000 લખાય 2000 તેકડે તો બહુ આપણે બધા સંપત્તિવાળા નહીં પણ સામાન્ય રીતના બધા દરબારોને હરિભક્તો ખેડૂતને બધા બેઠા હતા, એટલે હું પોતાની રીતે રકમો લખાય, કોઈ 1000 2000 5000 10000 જેવી જેની કોઈની શક્તિ પ્રમાણે લખ્યા. હવે એટલામાં એક દુબળી ભટ્ટ, આ દુબળી ભટ્ટ જેવા આવ્યા છે ને, એટલે એવા એક પોતાના શરીર ઉપર કપડાંય બરાબર સારો નહીં, ખાટલા તૂટલા હતા અને પાઘડી કંઈ પ્લાન ફાટેલી બાંધેલી હતી, અને એની અંદર એને 13 દોકડા બાંધેલા હતા, કપડે બાંધી રાખ્યા 13 દોકડા એટલે હવા 6 અને 1 દોકડો, એવા 13 દોકડા 2 આના જે આપણે રૂપિયાના હોળાના કહીએ છીએ એ હોળ મહિના પછી 2 આના થાય હવા 13 દોકડા, એટલે એને છોડીને પેલા બ્રાહ્મણ હતા એટલે બિચારા ભિક્ષા માગે કોઈ દક્ષિણા આપી હોય તે એને મળેલી, એમાંથી બચાવીને પોતાની મૂડી જે કહે છે મૂડી અમારી છે પછી પણ કામ આવે એટલું જ એની પાસે હતું. એટલે એને થયું કે આવું ગોપીનાથનું મંદિર બંધાય છે તો મારે પણ સેવા કરવી, તો બિચારા લોટા લોટા લાકડીને ટેકે આવ્યા. પછી બધા હરિભક્તો કહે ને તારું શું ટેકવું છે એમ કહે, પણ એ પછી એને મહારાજે કહ્યું કે એને આવવા દો. આવ્યા એટલે પછી મારે શું છે કેમ છે, તો કે મારા આ ગોપીનાથનું મંદિર થાય તો મારે પણ સેવા કરી. તો સેવા કરવાનું શું કહ્યું, પેલા છોડતા છોડતા કેટલો ટાઈમ લાગ્યો ચિત્રમાં, અને મારાને 13 દોકડા આવ્યા. મહારાજ રાજી થઈ ગયા, કેટલી સેવા હતી 13 દોકડા હિસાબ કરો, પેલા 1000 આપ્યા 2000 રૂપિયા 5000 એમાં હિસાબ કરો કે આ 2 આનામ કંઈ મંદિર થતું હોય છે. પણ મહારાજે બોલાવી દીધું કે ગોપીનાથ મહારાજની જય, મંદિર આપણું થઈ ગયું. શું કહ્યું મહારાજે, મહારાજ કહ્યું કે એને બીજું કંઈ નથી, એના 2 આનાથી કંઈ કામ તો નથી થતું, પણ એની ભાવના કેટલી ઊંચી છે કે આ રીતે 2 આના પણ મારે ભગવાનની સેવા કરીને રાજી કરવા છે, તો એ જે ભાવનાથી એવા જે ભક્તોના પ્રેમથી ને એવી જે સમર્પણથી આ ભગવાનને મંદિર આ બધા કર્યા છે થાય છે, એટલે થોડી પણ એની ભાવનાઓ છે. એટલે આ ભલે સામાન્ય આપણા હરિભક્તો છે, બધા નોકરી ધંધો વ્યવસાય સામાન્ય રીતે કરે છે, પણ એમના જીવની અંદર આ એક વસ્તુ છે કે આપણે ભગવાનને આ દેહ ભગવાને આપ્યો છે, ભગવાને બુદ્ધિ આપી છે, એનાથી આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ ભગવાનનું આપેલું છે, તો ભગવાનને આપીએ તો ભગવાન રાજી થાય, અને એ આપેલું એ પાછું આપણને પાછું અનંત ગણું પાછું આપે છે કે આપણા દરેક કાર્યોમાં સહાય થાય, મદદ થાય, અને એ રીતે આપણી સેવા લઈ અને આપણને આ કામ કરે છે. કારણ કે એમને કંઈ પોતાને તો આ વસ્તુનું કહીએ નથી, પણ બધાની પાસેથી જે કંઈ એમની શ્રદ્ધા પ્રમાણે મળે એમાંથી આ બધા મંદિરો જે થયા છે એ આપણા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે સામાન્ય રીતે પણ આ મોટું કામ જે થાય છે એમાં મુખ્ય તો એ પોતાની શક્તિ, પોતાનો પ્રભાવ અને પોતાના ઈચ્છાથી જ બધા કાર્યો થાય છે. આપણે કંઈ કરી શકીએ એમ નથી,
આપણેથી કંઈ નથી. અને સાતશ્રી મહારાજ યોગીજી મહારાજ જે પ્રતાપી પુરુષ હતા, જેને ભગવાન વસ હતા અને અંગે અંગે ભગવાનને ધારેલા હતા, એટલે ભગવાનનું જ કાર્ય કરવા માટે એ પણ આવેલા હતા. એટલે એમને પણ એવું કાર્ય કર્યું છે. તો આજે એમના જે સંકલ્પો છે યોગી મહારાજ સાતશ્રી મહારાજના, એટ માટે મંદિરો થાય છે, સત્સંગ વધે છે, બાળમંડળો વધે છે અને એ સામાન્ય થઈ જાય. તો આ પ્રમાણે કહેવાનું છે કે રામ ભગવાનના વખતમાં પણ ભગવાન રામ જ્યારે લંકા ગયા ત્યારે એમને પુલ બાંધ્યો, પેલો મોટો પુલ બાંધે ને પથ્થરથી. હવે એને હું દરિયામાં પુલ બાંધવાનો અને દરિયાની અંદર લંકામાં જવાનું, એટલે આ બાજુ રામેશ્વર છે આપણું ભારતમાં, એમાં પુલ બાંધીને આપણે લશ્કર જે અરે રામ ભગવાનને જવાનું. પછી પુલ બાંધવા માંડે, એમાં વાનર બધી સેના હતી એમની પાસે, હનુમાનજી ખરા ને આપણા, હવે હનુમાનજી તો વાનર જેવા ગયા, પણ છતાં એની વચ્ચે ભગવાનની ભક્તિ છે એટલે આપણે રામને એટલે હનુમાનજીને પૂજીએ છીએ. હનુમાનજીએ શું ભગવાન રામને રાજી કર્યા, એમને શું રાજી કર્યા કે કરોડો અબજો રૂપિયા આપ્યા છે, પણ ભગવાનની આજ્ઞા મરજી જોઈને સેવા કરી, તો એનું આજે મહત્તા છે.